गुड आफ्टरनून, કેમ છો? મજામાં ને? આપણે આજે ગુજરાતી એક ભણીશું, જેની અંદર કાવ્ય છે આજની ઘડી રણ્યા. તો ખબર છે કે તમને બધાને કાવ્ય સાંભળવું ગમે જ છે, તો આપણું આજનું કાવ્ય ચલો સાંભળો બધાએ.
નરસિંહનો સ્વામી મે જીઠડો જીરે આજની ઘડી તે રળિયા મણી જીરે સખી આજની ઘડી રળિયા મણી હે મારો વાલો જીવાની વધા મણી હે મારો વાલો જીવાની વધા મણી જીરે મિત્રો તમે બધાએ ગીત સાંભળ્યું તો સાંભળવું બધાને ગમે છે ને સાંભળવું. તો આ ગીત કૃષ્ણ ભગવાન માટે હતું. કોના માટે હતું? કૃષ્ણ ભગવાન માટે. હવે આપણે કાવ્યને વિસ્તારથી જોઈએ. તો તમે તમારી નોટબુક તો સાથે લઈ જ લીધી હશે. હા, હું અહીંયા જે અઘરા શબ્દો બોર્ડ ઉપર લખતી જાઉં છું એ પણ તમે લખો છો. જોઈએ કાવ્ય છે તો એના કવિ છે નરસિંહ મહેતા. તો મિત્રો તમે બધા નરસિંહ મહેતા છે એને તો ઓળખો જ છો. આપણે આદિકવિ નરસિંહ મહેતા એવું તમે સાંભળેલું હશે. પાઠ્યપુસ્તક લઈ લઈએ સાથે. જોઈએ નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો અને ઈસવીસન 1414ની અંદર એટલે કે 14મી સદીની અંદર નરસિંહ મહેતાનો જન્મ થયેલો હતો. તેમના માટે ઘણી બધી માન્યતાઓ છે પ્રચલિત છે. નરસિંહ મહેતા પોતે જૂનાગઢની અંદર રહેતા હતા. તેમના પત્નીનું નામ માણેક બહાદુર, તેમના પુત્રનું નામ સામળસા અને પુત્રીનું નામ કુંવરબાઈ હતું. તો એમનું આખું જીવન ભક્તિ અને કીર્તનમાં વિતાવ્યું છે. આ સંત કવિઓની અંદર નરસિંહ મહેતાનું સ્થાન ખૂબ જ માન ભરી લેવામાં આવે છે. તો મિત્રો આપણે કાવ્યની અંદર જોઈએ કે છે આજની ઘડી રળિયામણી આ એક સરસ મજાનું ભક્તિ ગીત છે. કાવ્યના બે પ્રકાર ભક્તિ ગીત છે, પ્રાર્થના ગીત છે. એમાં આપણે આજે ભણવાના છીએ ભક્તિ ગીત આજની ઘડી રળિયામણી. જોઈએ કે આ ગીતની અંદર સખી સખી એટલે બહેનપણી એ બીજી બહેનપણીને વહાલાજી એટલે કૃષ્ણ ભગવાન. અહીંયા કાવ્યની અંદર બાલાજી કૃષ્ણ ભગવાન માટે શબ્દ વપરાયો છે. આ બાલાજી આવવાના સમાચાર મળતા જ કોઈ આપણે ઘરે મહેમાન આવવાના હોય અને આપણે સરસ મજાની જોરશોરથી તૈયારી કરવા પડીએ છીએ. અથવા તો ક્યારેક એવા પણ સમાચાર મળે છે કે આ મહેમાન છે આપણે ઘરે જ જમવાના છે ત્યારે તો આપણે અગાઉ શું બનાવવું છે એનો પણ આપણે પ્લાન છે કરી લઈએ છીએ. તો મિત્રો અહીંયા યજમાન એટલે કે મહેમાન તરીકે કૃષ્ણ ભગવાન આવવાના છે. તો તૈયારી કરે છે. પ્રભુ આવવાની રાહ જોતી સખીઓ એટલે કે બહેનપણીઓની વાત કરે છે અને આખું એ વાતાવરણ ભક્તિમય ઉત્સાહમય અને સ્વાગત ભરેલું છે. તો મિત્રો તમે ક્યારેક સ્વાગત માટેના ગીત સાંભળેલા હશે હે ને? બરાબર. તો એ કૃષ્ણ ભગવાન આવે છે તો એના સ્વાગત માટે કઈ કઈ તૈયારીઓ કરે છે એનું વર્ણન કરેલું છે. જોઈએ સખી આજની ઘડી રળિયામણી. ઘડી એટલે કૌશલ એક સમય. લખીએ ઘડી એટલે અવસર રળિયામણી એટલે આનંદથી ભરેલી સખી. અહીંયા કોને સંબોધન કરે છે તમને ખબર હોય તો તમે આગળના ધોરણમાં જશો ત્યારે તમારે સમાસ આવશે. આ સમાસની અંદર આઠમો સમાસ એટલે કે સંબોધન. તો અહીં સંબોધન સખીને કરે છે. કોને કરે છે સંબોધન? સખીને કરે છે એટલે એની બહેનપણીને કરે છે. સખી આજની ઘડી આજનો દિવસ એક સરસ મજાનો છે. શું કામ એને? તો કે આજે બાલાજીના શુભ સમાચાર મળ્યા છે. બાલાજી એટલે એ કોણ થશે? કૃષ્ણ ભગવાન. જોઈએ મારો બાલોજી આવ્યાની વધામણી. વધામણી એટલે શું થશે? કોણ કહેશે અહીંયા કે સારા એવા સમાચાર મળે છે આપણને. સારા એટલે કે શુભ શુભ સમાચાર મળે છે. કોના આવવાના કારણે કોના આવવાના છે એટલા માટે સારા સમાચાર મળે છે? તો કે કૃષ્ણ ભગવાન. સખી આલા લીલા વાસ વઢાવીએ
સખી એટલે એની બહેનપણીને કહે છે કે આપણે કૃષ્ણ ભગવાન આવે છે એટલા માટે આલા લીલા, તમે કદાચ છઠ્ઠા ધોરણની અંદર આલા લીલા વાસળિયા એવું કાવ્ય શીખાતા ને કાવ્ય, તો એની અંદર પણ આવેલું હતું કે આલા એટલે થોડા સૂકેલા અને લીલા એટલે ભીના, તો થોડા સૂકા અને લીલા વાસ છે એની જરૂર છે એટલા માટે એ વાસ છે એને મોડાવ્યા છે. વઢાવી એટલે કપાવો છે. મારા બાલાજીના મંડપ રચાવીએ, મંડપ એટલે માંડવું, રચાવીએ એટલે બંધાવ્યા છે અથવા તો રચાવે પણ કહી શકાય, કે જે મારું વાલોજી એટલે કે કૃષ્ણ ભગવાન આવે છે એના માટે મંડપ છે એ રચાવવાનો છે. તરિયા તોરણ બારે બંધાવી, તરિયા તોરણ ત્રણ જાતના જે વૃક્ષ છે આ તરિયા તોરણ શબ્દ લખીએ આપણે. Thank you.
હવે તમારી બુકની અંદર ત્રણ ઓપ્શન આપેલા, ચલો પહેલો ઓપ્શન વાંચો, ચોકમાં છાંટવા, જે ચાર રસ્તા હોય ને ચોક પડે ને એમ કહે છે ચોકમાં છાંટવા, તો કે નહીં પવિત્ર પાણી પીવા માટે, આ જે પવિત્ર નદી છે તો એનું પાણી પીવા માટે મંગાવ્યું હતું નહીં, ભગવાનના સ્નાન માટે, જે કૃષ્ણ ભગવાન આવવાના છે એને સ્નાન કરવા માટે જોઈએ છે, તો કે ના, પગ પખાડવા માટે, તો કે હા, કૃષ્ણ ભગવાનના જે પગ છે એ ધોવા માટે આપણે ગંગા જમુનાનું નીર મંગાવેલું, એટલે જવાબમાં શું આવશે, ઘ પગ પખાડવા. બે નંબર, ચલો વાંચો, અહીં કાવ્યમાં પૂરો પૂરો એટલે પૂરો પૂરો, આપણે એવું તો લાઈનમાં પૂરો પૂરો સુહાગણ સાથીઓ જોઈએ, વિકલ્પ ભરો, પૂરો પૂરો એટલે ભરો ભરો થાય નહીં, સંપૂર્ણ થાય નહીં, દોરો થાય નહીં, તો શું થાય, આખે આખો, તમે અધૂરો નહીં છોડો પણ આખે આખો જે સાથીઓ છે એ તમે રચો. લખો નંબર બે, અહીં કાવ્યમાં પૂરે પૂરો, સિંહકુમાર કરીને લખે પૂરો પૂરો, એટલે શું થતું હતું, આખે આખો, આખે આખો. હવે નંબર ત્રણ, અહીં નરસૈયાનો સ્વામી એટલે કોણ, તો કે ભગવાન, અને ભગવાનનું કે તો જ કૃષ્ણ ભગવાન, એટલે આપણો જવાબ શું બનશે, ભગવાન, નરસૈયાનો સ્વામી એટલે શ્રી કૃષ્ણ ભગવાન. અહીં કરી લઈએ જવાબ સહિત, ત્યાર પછી લખીએ. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. ગોપીને આજની ઘડી રડિયામણી શા માટે લાગે છે? શું વાત કરે છે કે ગોપીને આજની ઘડી, આજનો જે દિવસ છે, આજનો જે અવસર છે એ શું કામ એને સારો લાગે છે? તો કે ગોપીને આજની ઘડી શું કામ એને, તો કે ઘેર કૃષ્ણ ભગવાન આવવાના શુભ સમાચાર મળ્યા છે. કૃષ્ણ ભગવાન માટે અહીંયા કાવ્યમાં શબ્દ હતો વાલાજી, વાલાજી આવવાના છે એટલા માટે જ રડિયામણી લાગે છે. વાલાજી માટે સાનો મંડપ, આપણે પંક્તિ આવી હતી આલા લીલાવાસ, બરાબર, તો આપણે લખીએ વાલાજી માટે લીલા સુકાવાસનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે. તરિયા તોરણમાં ક્યાં ક્યાં વૃક્ષોના પાંદડા હોય છે? મેં તમને ત્રણ વૃક્ષના નામ કીધા હતા, એક છે આસોપાલવ, ત્યાર પછી છે આંબો, અને નંબર ત્રણ ઉપર છે નાળિયેરી. તો આપણે પ્રશ્નના જવાબમાં લખીએ, તરિયા તોરણમાં આસોપાલવ, આંબો અને નાળિયેરના વૃક્ષોના પાંદડા હોય છે. સખી ગંગા જમુનાના નીર શા માટે મંગાવે છે? આ પવિત્ર નદીનું જળ શું કામ મંગાવે છે? તો કે ચરણ પખાડવા,
થતા ચરણ પખાડવા, ચરણ એટલે પગ અને પખાડવા એટલે ધૂળ. આ કે છે સખી ગંગા જમુનાના નીર કૃષ્ણ ભગવાનના પગ પખાડવા માટે એટલે કે પગ ધોવા માટે મંગાવે છે. ગોપીને સૌથી વહાલું કોણ હોય છે? તો મિત્રો આ જવાબ તો તમને આવડતો જ હોય. શું કહે છે કે ગોપીને સૌથી વધારે વહાલું કોણ છે? કૃષ્ણ ભગવાન. સરસ. તો હવે આપણી પાઠ્યપુસ્તકની અંદર હું તમને નાનકડું કામ સોંપીશ. આ તમારા પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાય છે એની અંદર બીજો પ્રશ્ન કે નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. આવા બે પ્રશ્ન આપેલા છે તો તમારો જવાબ એમાં ને એમાં લખવાનો છે. તો તમે બધા મને લખીને આપશો ને? ચલો આપણે આગળ પ્રશ્ન જવાબ લખીએ. સૂચના લખો બધે. નીચેના આંબુ
પછીના તાસની અંદર ભણીશું।